नमस्कार मित्रों, सस्त्री अकाल, वणक्कम, कसाकाय, केम छो, सलाम वालेकुम। हूँ आपनी समक्ष एंकर भाविक फुलतरिया आज एक बात रजू करवा आव्यो छू कि जेनी अंदर आपणे वात करवानी छे। दुखनी अंदर माणस हताश थई जाए, निराश थई जाए, रड़वा मंडे, अने सुखनी अंदर आम झायलो न रहे। देशी भाषामां कहेतो झायलो न रहे, सुखनी अंदर अभिमान आवी जाए, ईगो आवी जाए, हूँ कंईक छो। आ हूँ तमने एक लाइव एक्जाम्पल मारे आपवानुं छे, एटला माटे आजे विडियो बनाव्यो छे। मैं लाइव एक्जाम्पल छे आईसीसी वर्ल्ड टेस्ट चैम्पियनशीपनी फाइनलनो काले लास्ट डे हतो अने न्यूझीलेंडनी टीम जीती गई छे। रियली डिजर्व करे छे अने जीतवाने लायक हती छे ए टीम। એટલે એમાં કંઈ અફસોસ નથી કે ઇન્ડિયા હારી ગયું ને ન્યૂઝીલેન્ડ જીતી ગયું। હા, ઇન્ડિયા આપણી ફેવરિટ ટીમ છે, ગૌરવ છે, પણ ન્યૂઝીલેન્ડ ટીમ એટલી સારી હતી કે ટૂંકમાં જીતવાની દાવેદાર તો હતી જ। હવે આપણે ન્યૂઝીલેન્ડની ટીમનું એક્ઝામ્પલ લઈ, બે વર્ષ પહેલાં આઈસીસીનો વન ડે વર્લ્ડ કપ 50 ઓવરનો, ત્યારે મેચ ટાઈ થઈ હતી, સુપર ઓવરમાં પણ ટાઈ થઈ હતી, છતાં ન્યૂઝીલેન્ડની ટીમને હાર આપી હતી આઈસીસીના રૂલ્સ પ્રમાણે। છતાં એ ટીમના એકે મેમ્બર્સ રોવા નહોતા મીંડ્યા, હતાશ નહોતા થઈ ગયા, નિરાશ નહોતા થઈ ગયા, એને પોતાની મહેનત ચાલુ જ રાખી હતી। અને આ વખતે ટેસ્ટ મેચનો વર્લ્ડ કપ જેને કહી શકાય, આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, અને કદાચ તમને ખબર નહીં હોય આઈસીસીએ ત્યાં સુધી કીધું કે અમે વન ડે વર્લ્ડ કપ રમાડીએ છીએ, અમે 2020 વર્લ્ડ કપ રમાડીએ છીએ, પણ અમારા માટે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું મહત્ત્વ છે, એ બંને વર્લ્ડ કપ કરતાં ખૂબ જ ઊંચું છે। અને ટેસ્ટ ક્રિકેટના કદાચ 150 વર્ષના ઇતિહાસમાં, આશરે 150 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત ટેસ્ટ મેચનો વર્લ્ડ કપ રમાણો છે કે જેની અંદર સચિન તેંડુલકર જેવા મહાન વ્યક્તિને પણ આ વર્લ્ડ કપ રમવાનો મોકો નથી મળી શક્યો, કારણ કે છેલ્લા 2 વર્ષથી જ આઈસીસી આ ઇવેન્ટ ચાલુ કરી છે। તો વર્લ્ડ ટેસ્ટ મેચની અંદર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવું એ બહુ નાની વસ્તુ નથી મિત્રો। વન ડે વર્લ્ડ કપ જીતો અથવા તો 20 વર્લ્ડ કપ જીતો, એ બંને કરતાં બહુ મોટામાં મોટી સિદ્ધિ છે, કારણ કે બહુ જૂની રમત છે ટેસ્ટ મેચ રહી। તો એની અંદર વર્લ્ડનો ચેમ્પિયન બનવું ટેસ્ટ મેચની અંદર, ન્યૂઝીલેન્ડની ટીમ કાલે જીતી ગઈ છતાં શાંતિથી સેલિબ્રેશન કર્યું છે, અને એના પ્લેયર્સે એવું સેલિબ્રેશન કર્યું છે કે પેવેલિયનની અંદર સેલિબ્રેશન કર્યું છે, મતલબ કે પબ્લિકને દેખાડો કરવા કે ગ્રાઉન્ડ વચ્ચે આવીને ઠેકડા ઠેકડ નથી કરી, એને અભિમાનમાં હાથ ઉલાયરાને, પગ ઉલાયરાને, સ્ટમ્પ ઉપર લીધા ને ગાંડાઈ નથી કરી એ લોકોએ। આને કહેવાય એક ટીમ ભાવના ખેલ દીલી, અભિમાન વગરની જીત। અને ખૂબ મોટી વસ્તુ તો એ છે મિત્રો કે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સને આપણા ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે સામેથી જઈને હાથ મિલાવ્યો છે, બંને જણા એકબીજાને ભેટ્યા છે। બાકી બીજી ટીમ છે, હું નામ નહીં લો, એ ટીમ જો જીતે ને તો કોઈના હાથમાં ન આવે, સામેની ટીમને મળવા પણ ન જાય, સામેની ટીમના સમૂહ પણ ના જોવે। અમુક ઘણી બધી એવી ટીમ છે ને ઘણા બધા એવા પ્લેયર્સ છે। તો મિત્રો, આપણે ન્યૂઝીલેન્ડની ટીમ પાસેથી કંઈક શીખવા જેવું છે કે સુખની અંદર ક્યારેય છકી નહીં જવાનું, મતલબ કે સુખની અંદર અભિમાન, ઈગો, એટીટ્યૂડ એ બધું કરવાનું જ નહીં। આજે એટલા માટે થઈને ભારતના લોકો ન્યૂઝીલેન્ડની ટીમને રિસ્પેક્ટ આપે છે, સલામ છે, નહીંતર મારો દેશ ભારત છે, તમારો દેશ ભારત હોય તો તમને એવી જ ઈચ્છા હોય કે ભારત જીતે, પણ કદાચ ભારત હારી ગયું તો અફસોસ નથી, કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે, એટલે જો બીજી ટીમ જીતી હોત ને તો આપણને અફસોસ હોત। થેન્ક યુ।